वर्ल्ड वर्म्स डे पर नर्मदा जिला के तिलकवाड़ा तालुका की सभी प्राथमिक स्कूलों में स्वास्थ्य कर्मचारियों द्वारा बच्चों को वर्म्स यानी पेट के कीड़ों की दवाई खिलाई गई थी इसी बीच वाड़िया काला घोड़ा प्राथमिक स्कूल के छात्रों को वर्म्स की दवाई खिलाने के बाद दस जितने बच्चों की तबियत खराब होने से शिक्षकों ने एक एम्बुलेंस से बच्चों को फौरन तिलकवाड़ा सरकारी अस्पताल में इलाज हेतु भर्ती कराया

અને મને પણ જાણ નથી ત્યારે અમને ગામ દ્વારા જાણ કરવામાં આવી કે તમે તાત્કાલિક તમારા છોકરાને લઈ જવામાં આવ્યા છે હોસ્પિટલમાં તમે પહોંચો એમ તો અમે બહાર હતા તો અમે જયારે ત્યાં ઇમરજન્સીમાં પહોંચવામાં આવ્યા તો હું છોકરાઓ ત્યારે ત્યાં અંદર ડરતા હતા એટલે આપણે છોકરાઓને સ્વાભાવિક રીતે વાલી છું મેં અહીંયા મારા છોકરો પણ અહીંયા વાડિયા પ્રાથમિક શાળામાં ભણે છે તો અમે ત્યાં મારા છોકરાને પૂછતા કે બેટા તને શું થાય છે એમ અને મારો વિડીયો પણ ચાલુ હતો તો ડૉક્ટર જે છે એ બેન મને એવું કે છે કે તમે વિડીયો બંધ કર દો અને તમે આડધું છોકરાઓને પૂછશો ના એમ કે તો છોકરા જોડે રડતા હતા એટલે અમે બહારથી આવેલા મને ખબર નહીં એટલે અમે અચાનક છોકરાને પૂછ્યું કે બેટ તમે હું આવી ગયો છું તમે કોઈ ચિંતા કરશો ના તો જ્યારે બેન મને એવું કે છે કે તમે આવું બોલશો ને તો હું તમને પોલીસ બોલાવું છું અને પોલીસ બોલાવવા પછી હું તમને જલમા કરાઈ દેશે તો મારે મારે કહેવાનું મતલબ એવો છે કે અમે એક વાલી છે તો વાલીને એક ફરજ નહીં હોતી કે પોતાના છોકરાને આવ્યું પૂછવાનું કે છોકરું ગભરાઈ ગયું હોય અને હું થઈ ગયું છે એમાં જાણવું ના પડે અચાનક આવી મેસેજ મળતા અમર એકસો આઠવા લઈ જતા પોતાના વાલીના મનમાં કેવું હફીલ થતું હોય બરાબર છે જ્યારે ડોક્ટરો આપણને આવી ધમકી ઉપરથી આપે તો આ આ શું કહેવાય એક એક પ્રકારનું શું કહેવાય આ એટલે મને આ મન દુઃખ બહુ થયું છતાંય મને બહાર કાઢી નાખવામાં આવ્યો બહાર ગયા પછી જ્યારે આરોગ્ય ખાતાના સાહેબ આયા સુભોધ સાહેબ કંઈ નામ છે એ સાહેબ આય કહે છે કે તમને એક ઈગો થઈ ગયો છે તમે ઈગો પ્રમાણે તમે વાત કરો છો કોઈ કોઈ વાલી એવો હોય છે કે પોતાના દીકરા પર ઊભો થઈ જતો હોય કે થઈ ગયો હોય ત્યારે ઊભો આવતો હોય જયારે આ બોરડામાં ઘટના થઈ જયારે બોરડાની ઘટના થઈ જયારે આજે એમ ગયા આજે જે દીકરા દીકરી ગુમાયા છે તેમની કેવી પરિસ્થિતિ છે આપણું મન જાણે છે એવું અમારા દીકરા જોડે ના થાય એ માટે અમે હોસ્પિટલ તાત્કાલિક સારવારમાં મારી સ્કૂલ ના શિક્ષકો લઈને ત્યાં આવ્યા અમે ત્યાં પહોંચી ગયા ત્યારે સરકારી કર્મચારી આપણા પર કરે છે તો આ લોકોને શું કેવું